બે અપૂર્ણાંક એકવીસ ના છેદમાં અઠ્યાવીસ અને છ ના છેદમાં નવ ની સરખામણી કરવા લેસ દેન એટલે કે ના કરતા નાની ગ્રેટર દેન એટલે કે ના કરતા મોટી કે ઇક્વલ ટુ એટલે કે બરાબર ની નિશાની ઉપયોગ કરો તેમ કરવા માટેની ઘણી રીતો છે એક રીત છે કે બંનેના છેદ સમાન હોવા જોઈએ ફક્ત અંશને સરખાવીને તે કરી શકાય અહીં જુઓ કે સમાન છેદ નથી માટે આપણે સામાન્ય છેદ શોધીએ અને તે પ્રમાણે અપૂર્ણાંકમાં જરૂરી ફેરફાર કરીને તેને સરખાવીએ થોડું વધુ સરળ રીતે સમજીએ તો તેમનું સાદુરૂપ આપીએ તેમનું સાદુરૂપ આપીએ ચાલો તો તેમ કરીએ માટે એકવીસ ના છેદમાં અઠ્યાવીસ જુઓ કે તે બંને સાત વડે વિભાજ્ય છે તો ચાલો અંશ અને છેદ બંનેને સાત વડે ભાગતા એકવીસ ભાગ્યા સાત બંનેમાં સરખો ફેરફાર થશે માટે તેમની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં આમ સાત બરાબર ત્રણ અને અઠ્યાવીસ ભાગ્યા સાત બરાબર ચાર આમ એકવીસ ના છેદમાં અઠ્યાવીસ ની કિંમત ત્રણ ચતુર્થાંશ જેટલી થશે ત્રણ ચતુર્થાંશ એ તેનું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય ચાલો છ ના છેદમાં નવ સાથે પણ તેમજ કરીએ છ અને નવ બંને ત્રણ વડે વિભાજ્ય છે માટે બંને ત્રણ વડે ભાગતા તેનું સાદુરૂપ મળે છ ભાગ્યા ત્રણ અને નવ ભાગ્યા ત્રણ બરાબર છ ભાગ્યા ત્રણ કરતા આપણને મળે બે અને નવ ભાગ્યા ત્રણ બરાબર ત્રણ મળે આમ એકવીસ છેદમાં અઠ્યાવીસ બરાબર એક જ અપૂર્ણાંક છે પણ જુદી જુદી રીતે લખાયેલ છે આ તેનું સાદુરૂપ છે તે જ રીતે છ ના નવ અને બે ના છેદમાં ત્રણ સમાન કિંમત ધરાવે છે આમ હવે ત્રણ ચતુર્થાંશ અને બે તૃતીયાંશની સરખામણી કરવાની છે સાદુરૂપ આપવાથી હવે અઠયાવીસ અને નવ નો સામાન્ય છેદ શોધવા કરતા વધુ સહેલાઈથી ગણતરી કરી શકાય અઠ્યાવીસ અને નવ ના અવયવી મેળવવા કરતા આ બંને નાની સંખ્યાના અવયવી શોધવાનું સહેલું થશે ત્રણ ચતુર્થાંશ અને બે તૃતીયાંશનો સામાન્ય છેદ એ ચાર અને ત્રણના લઘુત્તમ સામાન્ય અવયવી જેટલો હશે ચાર અને ત્રણનો કોઈ સામાન્ય અવિભાજ્ય અવયવ નથી માટે તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી એ તે બંનેના ગુણાકાર જેટલો હોય માટે ત્રણ ચતુર્થાંશને બીજી રીતે કોઈ સંખ્યાના છેદમાં બાર અને બે તૃતીયાંશને પણ કોઈ સંખ્યાના છેદમાં બાર રીતે લખી શકાય ત્રણ અને ચારનો ગુણાકાર કરતા આપણને બાર મળે ત્રણ અને ચાર નો ત્રણ અને ચારનો ગુણાકાર કરતા આપણને બાર મળે તેમના કોઈ સામાન્ય અવયવ નથી બીજી રીતે વિચારીએ તો ચાર ના અવિભાજ્ય અવયવ બે ગુણ્યા બે અને ત્રણ એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે માટે તેના વધુ અવિભાજ્ય અવયવ પાડી શકાય નહીં આમ હવે એવી સંખ્યા વિશે વિચારીએ જેમાં ચાર અને ત્રણના બધા જ અવિભાજ્ય અવયવ હોય આમ તેમાં બે વખત બે અને એક વખત હોવા જોઈએ અને બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર બાર થાય આમ કોઈ પણ રીતે ચાર અને ત્રણ નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા અથવા સામાન્ય છેદ મેળવી શકાય હવે ચાર પરથી બાર મેળવવા તેનો ત્રણ સાથે ગુણાકાર કરવો પડે માટે અંશને પણ ત્રણ વડે ગુણવું પડે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ આ બાજુ ત્રણ પરથી બાર મેળવવા ચાર સાથે ગુણવું પડે માટે અંશને પણ ચાર વડે ગુણતા આપણને મળે આઠ હવે જો અપૂર્ણાંકની સરખામણી કરવી હોય તો તે ખૂબ સહેલું થઈ ગયું છે એકવીસ ના છેદમાં અઠ્યાવીસ એ નવ બાર અંશ જેટલા જ થશે તેમજ છ ના છેદમાં નવ ની કિંમત આઠ ના છેદ બાર જેટલી જ થાય હવે કહો કે આ બંનેમાંથી કોણ વધુ જથ્થો દર્શાવે છે અહીં સ્પષ્ટ છે કે છેદ સમાન હોવાને લીધે ફક્ત અંશને જોઈને જ ખ્યાલ આવી જાય કે નવના છેદમાં બાર એ આઠના છેદમાં બાર કરતાં મોટી કિંમત છે માટે અહીં લખીએ નવના છેદમાં બાર ઇઝ ગ્રેટર ધેન આઠના છેદમાં બાર વચ્ચે ગ્રેટર ની નિશાની આવશે મૂળ રકમના આધારે લખીએ તો નવના ના છેદમાં બાર અને એકવીસ ના છેદમાં અઠ્યાવીસ એ સરખી કિંમતના અપૂર્ણાંક છે તેમજ આઠ ના છેદમાં બાર અને છ ના છેદમાં નવ સમૂર્ણાંક છે માટે લખી શકાય કે એકવીસના છેદમાં અઠ્યાવીસ ના છેદમાં નવ કરતા મોટો અપૂર્ણાંક છે આમ આપણો જવાબ મળી ગયો બીજી રીતે વિચારીએ તો સાદુરૂપ આપવાની જરૂર નથી ચાલો તે પણ આપણે સમજીએ જુઓ આ બંને અપૂર્ણાંક હું અહીં ફરીથી લખું છું એકવીસ ના છેદમાં અઠ્યાવીસ અને 6 ના છેદમાં નવ હવે સીધું આપણે અઠ્યાવીસ અને 9 નો લસા મેળવીને ગણતરી કરીએ તે માટે બંનેના અવિભાજ્ય અવયવ મેળવીએ ગુણ્યા ચૌદ અને ચૌદ બરાબર બે ગુણ્યા સાત આ મળ્યા અવિભાજ્ય અવયવ હવે અવયવ મેળવતા નવ બરાબર ત્રણ આમ અને લસામાં બે વખત બે એક વખત સાત અને બે વખત ત્રણ હોવા જોઈએ બીજી રીતે કહીએ તો અઠ્યાવીસ ગુણ્યા નવ જેટલું જ થાય ચાલો તો અને ગુણાકાર કરીએ તમે તે મનમાં પણ કરી શકો જુઓ અઠ્યાવીસ ગુણ્યા દસ બરાબર બસો એસી અને તેમાંથી એક વખત અઠ્યાવીસ બાદ કરતા આપણને મળે બસો બાવન અથવા સીધો ગુણાકાર પણ કરી શકાય નવ ગુણ્યા આઠ બરાબર બોતેર નવ ગુણ્યા બે બરાબર અઢાર વત્તા સાત બરાબર પચ્ચીસ આમ આપણને મળે બસો બાવન માટે બંનેનો સામાન્ય છેદ બસો બાવન હોય અઠયાવીસ અને નવ નો લઘુત્તમ સામાન્ય અવયવી હવે જુઓ અઠ્યાવીસ પરથી બસો બાવન મેળવવા નવ વડે ગુણવું પડે તેથી અંશને પણ નવ વડે ગુણતા એકવીસ ગુણ્યા નવ શું મળે તે મનમાં સરળતાથી ગણી શકાય અને વધુ એક વખત નવ માટે તે મળે હવે બસો બાવન મેળવવા તેને અઠ્યાવીસ વડે ગુણવું પડે માટે અંશને પણ અઠ્યાવીસ વડે ગુણતા જેથી અપૂર્ણાંકનું મૂલ્ય જળવાઈ રહે છ ગુણ્યા વીસ બરાબર એકસો વીસ અને છ ગુણ્યા આઠ છ દુ બાર વત્તા ચાર બરાબર સોળ આમ તે સાચું છે એકસો અડસઠ હવે આપણી પાસે સમાન છેદ છે માટે તેમની સરખામણી સરળતાથી કરી શકાય અંશને સરખાવતા એકસો નેવ્યાસી એ એકસો અડસઠ કરતા મોટી સંખ્યા છે આમ એકસો નેવ્યાસી ના બસો બાવન ઇઝ ગ્રેટર દેન એકસો અડસઠ ના બસો બાવન અથવા જુઓ આ મૂળ કિંમત આ મળી માટે એકવીસ ના અઠ્યાવીસ એ છ ના નવ કરતા મોટો અપૂર્ણાંક છે તેમ કહી શકાય